સિંચાઈ વિભાગનું છેલ્લા 1.5 મહિનાથી સિંચાઈનું રોટેશન બંધ હતું. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે કામગીરી ન કરી, અને રોટેશન જ્યારે ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ સરકારની મંજૂરીનો પરિપત્ર લેવો પડતો હોય છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીના પરિપત્ર વિના આ કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાના અધિકારીને બેદરકારીને કારણે આ ગાબડું પાડવામાં આવ્યું. આજે કેટલા દિવસોથી હજારો હેક્ટરમાં ડાંગર શાકભાજી ઊભું છે, પાણી વિના સુકાઈ રહ્યું છે, અને આ બેદરકારીના કારણે આજે ખેડૂતોએ પાણી વિના રોવાનો વારો આવ્યો છે. આ ગંભીર બેદરકારીએ કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા અને સિંચાઈના અધિકારી સામે પગલાં લેવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો. કેટલું ગંભીર છે અને ખેડૂતોને કેટલી પાણીને લઈને મુશ્કેલી પડી છે? લગભગ ઘણા દિવસથી પાણી વિના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હતો. આના કારણે ખેડૂતોને કયા દિવસે પાણી મળશે એ હજુ કહેવામાં આવતું નથી. સામાન્ય રીતે સિંચાઈના અધિકારીઓ સામાન્ય નેર પર કંઈ ખટવું હોય તો પોલીસ ફરિયાદ દાખલ કરતા હોય, તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારી અમે પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી અમારી માંગણી. કેનાલમાં ગાબડું પડ્યું છે, શું કહેવું છે તમારું? કઈ રીતે પાણીની લાઇનનું પુશિંગનું કામ ચાલુ હતું અને આપણે ઓલમોસ્ટ કેનાલ ક્રોસ કરી ચૂક્યા હતા, પણ આમાં કે માટીનું થોડું ઘણું પેલું લૂઝ હોય એના લીધે માટીના દબાણ આવતા ગાબડું પડેલ છે, અને તાત્કાલિક ધોરણે ટીમ મૂકી અને રિપેરિંગ કામ ચાલુ કરી દીધેલું છે અને વહેલી તકે પૂરું કરી દેશું. કાલ સવાર સુધીમાં પાણી ચાલુ થાય એવી અમારી ખેડૂતોને પાણીને લઈને તકલીફ પડી છે. કાલ સુધી થઈ જશે વડીલ, અમે આટલી બધા કેટલી મોટી ટીમ લઈને કામ કરીએ છીએ, થઈ જશે વડીલ. અમને બી ઉતાવળ હોય છે, ખેડૂતોને પાણી ના મળે એના માટે અમને બી થોડી બેદરકારી ગણી શકાય. બેદર ઓલરેડી 12 તો નીકળી ગયા હતા, પણ આ થોડી માટીના લીધે આવું થયું છે. જે કયો એ પછી તો આમાં બેદરકારી ખરી પણ અને ના પણ ખરી એવું.